ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના નડિયાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક વ્યક્તિ બન્યા રખડતા ઢોરનો ભોગ। તો સવાના સમયે એક આકલાય મહિલાને ગુથુ મારી ઉછાળીને ફેંકી દીધી હતી। તો નડિયાદ ખાતે માઈ મંદિર ગન્નાળા નજીક શાક માર્કેટ પાસેની ઘટના સામે આવી છે। તો નજમાબેન નામની મહિલાને માથા પાછળ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। તો નગરપાલિકાને અનેકો ફરિયાદ કરવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી અને રખડતા ઢોરનો આતંક પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વધુમાં વાત કરીશું લાઈવ 24 ના સંવાદદાતા જોડે, જે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ખેડાથી। જે ઇમરાન, શું છે માહિતી? માહિતી આપી દઉં કે ખાસ કરીને જો મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું મુખ્ય મથક ગણાતું નડિયાદની અંદર રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળ્યો છે। ખાસ કરીને જો મહત્વની વાત કરીએ તો નડિયાદ નગરપાલિકાની એક ગંભીર બેદરકારી છે કે નડિયાદની અંદર જાહેર માર્ગો પર જે ઢોરો રખડતા જયારે અનેક વારે જયારે વ્યક્તિઓના અને યુવતીઓના જે ભોગ લે છે, જયારે જે રખડતા ઢોર છે જે ગોથે ચડાવે છે। આજે સવારની જો વાત કરવામાં આવે તો સવારના સમયે એક આખલાય મહિલાને ગોથું મારીને ઉછાળીને ફેંકી દીધી હતી। આ જે સમગ્ર ઘટના છે નડિયાદ ખાતે આવેલ માય મંદિર શાક માર્કેટ પાસેની જે આ ઘટના છે, નજમાબેન નામની મહિલા હતી। નજમાબેન નામની મહિલાને પાછળના ભાગે ગોથું મારી દીધા, મહિલાને ઉછાળીને ફેંકી દીધો હતો। સમગ્ર ઘટના જો ખાસ કરીને જો મહત્વની વાત કરવામાં આવે તો જે ઈજાગ્રસ્ત મહિલા હતી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। અને આવું ના આવું જે ખેડા જિલ્લાનું જે મુખ્ય મથક જે નડિયાદ ગણાય છે, એ નડિયાદની અંદર છાસવારે આ જે રખડતા ઢોરોનો જે ત્રાસ યથાવત રહ્યો છે। હાલ તો જે આ મહિલાને જે ગોથું મારી અને ઉછાળી જે ફેંકી દીધી હતી, હાલ તો એ મહિલાને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવી છે। આવીને આવી અનેક વાર જે ઘટનાઓ જે બનતી રહે છે, એ ઘટનાઓને લઈને હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। તો હાલ તો શું નગરપાલિકા શું રાહ જોઈને બેઠી છે કે હાલ તો કોઈ ઢોરના શેગડે કોઈનું મોત નીપજે તેની રાહ જોઈને બેઠી છે કે શું તે જોવું રહ્યું છે? જો ઇમરાન, તો નગરપાલિકા દ્વારા ઢોરનો ભરવા માટે જે ટેન્ડર પાસ કરવામાં આવતું હોય છે, તો શું અત્યારે નગરપાલિકા દ્વારા કોઈ ટેન્ડર પાસ કરવામાં આવ્યું છે ખરા? જે ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે ઢોરો માટેનું જે ટેન્ડર પાસ કરવામાં આવે છે તેના માટે જે ગાડી ફરતી હોય છે, ઢોરો પકડવા માટેની જે ગાડી ફરતી હોય છે, હાલ તો જો ખાસ કરીને મહત્વની વાત કરીએ તો હાલ તો નડિયાદની અંદર આ બીજી એક ઘટના જે સામે આવી છે, જે ઢોરે શેંગડે ચડાવી અને ફેંકી દે છે તે બીજી ઘટના એક સામે આવી છે। અને હાલ તો જો નડિયાદ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના ઢોરોને પકડવાનું કઈ પણ જાતની સજ્જ હાથ ધરી આજ દિન સુધી હાથ ધરી નથી જી। જી ઇમરાન, તો ત્યાંની જનતા શું કહી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે મુખ્ય મથક જે નડિયાદની અંદર રખડતા ઢોરોનો જે આતંક છે, એ આતંકથી ઘણા લોકો જે ભયભીત છે, ત્યાં આગળ જે આવતા જે નડિયાદ એક મુખ્ય મથક ગણાય છે, ત્યાં આગળ બહારથી પણ ઘણા લોકોની અવરજવર, ત્યાં આગળ એક સંતરામ મંદિર પણ આવેલું, સંતરામ મંદિરની અંદર પણ ખેડા જિલ્લાના લોકો અને બહારના જિલ્લાના લોકો પણ ઘણા લોકો આવતા જતા હોય છે। અને હાલ તો આ જે ઢોરો જે આ રીતે ગોથે ચડાવે તેને લઈને ઘણા પબ્લિક પણ હેરાન પરેશાન છે અને પબ્લિક પણ ભયભીત થઈ ગયેલી છે જી। જે ઇમરાન, નડિયાદમાં રખડતા ઢોરનો અત્યારે આતંક જોવા મળી રહ્યો છે, તેને કારણે પણ એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે, તો હવે આગળ તંત્ર કેવા પગલા ભરશે? જે ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે આજે સવાર વહેલી સવારે નજમાબેન નામની વ્યક્તિને જે ઢોરે ગોથે ચડાવી હતી અને ગોથે ચડાવતાની સાથે જે નજમાબેનને વધારે પ્રમાણમાં ઈજાઓ પહોંચતા નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। અને હાલ તો જોવું રહ્યું કે હવે હાલ તો તંત્ર દ્વારા ઢોરોના વિરુદ્ધમાં કેવી એક્શન લેશે તે વધુ આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરીશું જી। જે ઇમરાન, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે ઇમરાને જણાવ્યું કે નડિયાદમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, વધુ એક વ્યક્તિ બન્યા છે રખડતા ઢોરનો ભોગ। તો સવારના સમયે એક આકલાએ મહિલાને ગોથું મારી ઉછાળીને ફેંકી દીધી હતી। નડિયાદ ખાતે માઈ મંદિર ગન્નાળા નજીક શાક માર્કેટ પાસેની આ ઘટના સામે આવી છે, જેમાં નજમાબેન નામની મહિલાને માથાના ભાગે અથવા એના પાછળના ભાગે અને તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારે નગરપાલિકાને અનેકો ફરિયાદ કરવા છતાં પણ રખડતા ઢોરનો આતંક શહેરમાં યથાવત અત્યારે જોવા મળી રહ્યો છે।